तो गोड़ उत्पादन में अग्रेसर गीर सोमनाथ में राबड़ा थकी बनतो गोड़ प्रसिद्ध ने स्वास्थ्यवर्धक है, परंतु गोड़ उत्पादन करी मीठी आवक मेळवता खेडूतो ने पोषणक्षम भाव न मळता तेओ हताश थया छे। तेथी खेडूतो सरकार पासे मांग करी रह्या छे कि सरकार शुगर मिल वहेली तके चालू करावे तो खेडूतोनो उद्धार थई शके अने खेडूतोनी आवकमां पण वृद्धि थाय। जो कि गीरना केमिकल वगरना देशी गोड़नी डिमांड वधी रही छे अने अमदावाद मुंबई सूरत सुधीनो गीरनो गोड़ पहोंचे छे। विस्तार से तालाड़ा अने कोड़ीना जे शेरडीनो गढ़ कहेवाय छे, पण खरेखर आ वखते अमे एटला नाराज छे के जे एक तो अमने पोषणक्षम भाव मळ्या नथी अने बीजा नंबरमां अमारुं उत्पादन घटू छे शेरडीनुं, के जे 15-16 टननुं ज उत्पादन विघे मेळ्युं छे। आपणे કેટલું હોવું જોઈએ ઉત્પાદન? ખરેખર ઉત્પાદન તો અમારે 20-22 ટન મળે ને તો જ ફાયદો થાય, પણ એના સામે જો અમારે ભાવ 2500 રૂપિયામાં મળે તો અમને એ હુજે, પણ અમને 1700-1800માં આ વખતે શેરડી અમારી ગઈ છે રાબડામાં, અને શેરડી પણ પૂરતા પ્રમાણમાં મળી રહી છે। શેરડીમાં બ્રિક્સ સારા હતા, રિકવરી સારી હતી, અને ગોળનું ઉત્પાદન સારું આવ્યું છે। મિનિમમ 125-30 કિલો એકમે ગોળ ઉતારો આવ્યો છે આ વખતે, સારું ઉત્પાદન અને ક્વોલિટી પણ સારી બની છે, કારણ કે આપણી ગીર સોમનાથ જિલ્લાની અને ગીર વિસ્તારની જમીન જ એવી છે કે શેરડી સારી પાકે છે, એમાં ગોળની મીઠાશ જ એવી આવે છે। ગોળ મારા અંદાજ પ્રમાણે આપણા વિસ્તારમાં એક એક કોલે 25-30 ગાડી ગોળ ઉત્પાદન છે હોય। પછી જે વાવેતર આપણે કરીએ શેરડીનું એમાં બધી મહેનત બહુ માગે છે, પછી એમાં મજૂરી આટલી જોઈએ, 10-12 હજાર રૂપિયા વીઘે મજૂરી જોઈએ, અને મતલબ તૈયાર આપણે ખેતર તૈયાર થાય અને શેરડીનું વાવેતર આપણે કરી શકીએ, સમજાણું, અને વીઘે શેરડીનો ઉતારો એટલો આવતો ને એક એક વર્ષ દિવસ સુધી આપણે એનું રાખવી પડે ખેતરની અંદર, 10-12-15 એટલો ઉતારો આવે છે। કેટલાની શેરડી થઈ, કેટલો ખર્ચ છે શેરડી? તો અમારે શું કહેવાય કે જે મતલબ આપણે ભાવજી પોષણ મળતો નથી અત્યારે, અમને શું ભાવ મળતો હતો આમાં? અત્યારે 1700-1750 રૂપિયામાં લઈ જાય છે। ધીમે ધીમે કરતા ક્રમિક સિઝન ચાલુ થઈ, ગોળ ઉત્પાદકોએ પ્રયત્ન કર્યા, બહારથી મજૂર લાવવામાં થોડીક તકલીફ પડે છે, મજૂરના પ્રશ્નના હિસાબે થોડા ગોળ યુનિટ મોડા પણ ચાલુ થયા, અને ગઈ આ વર્ષની કક્ષાએ આ વર્ષે લગભગ 225 જેટલા ગોળ યુનિટ આખા ગીર સોમનાથ જિલ્લાની અંદર ચાલુ હતા। આ ગોળ યુનિટની અંદર ઉત્પાદન ધમધમવા લાગ્યું, ત્યાર પછીથી શેરડીનું કટિંગ પણ સારું થયું। શેરડી આ ગીર સોમનાથ જિલ્લાની અંદર 10-12 હજાર એકર શેરડીનું વાવેતર થાય છે। પહેલાં એકલા જ્યારે શુગર ફેક્ટરીઓ ચાલુ હતી ત્યારે માત્ર કોડીનાર તાલુકો એકલો 10 હજાર એકર જેટલું વાવેતર થતું હતું, 1 એકરનો અંદાજ એવો થાય કે લગભગ 40 ટન જેટલું શેરડીનું ઉત્પાદન થાય છે। એટલે સિઝન બહુ જ સારી ગઈ છે, ખેડૂતોને પણ સારો લાભ મળ્યો છે, શેરડી વાવનાર ખેડૂતોને પણ શરૂઆતમાં થોડી લોસ આવી છે પણ પાછળથી સરસ સારા ભાવ મળ્યા છે, બહુ સારી સિઝન ગઈ છે, પ્રોડક્શનો પૈસા મળ્યા છે, સ્ટોક પણ ગોળનો ગયા વર્ષ કરતાં ઘણો ઓછો થયો છે, એટલે સ્ટોકિસ્ટોને આ વખતે બહુ સારો ફાયદો થશે। ગોળનો ભાવ જે છે એ અત્યારે શું ચાલે છે અત્યારે, અને આગામી દિવસોમાં સિઝન પૂરી થઈ છે, નવો ગોળ ઉત્પાદિત નહીં થાય તો શું કહેશો ભાવ? ગોળ રહેશે વધી રહેશે? 520 થી શરૂઆત થઈ હતી, અત્યારે 600 રૂપિયા ભાવ છે, અને આવતા દિવસો હજી તો નવી સિઝન આવશે, હજી તો 9 મહિનાની વાત છે નવી સિઝનને, પણ નવી સિઝનમાંય ભાવ સારા રહેશે, બહુ સારી રહી આ સિઝન, ગોળ ઉત્પાદકો માટે યાદગાર સિઝન રહેશે, કેમ કે દરેક ઉત્પાદકોને આ વખતે સારામાં સારા પૈસા મળ્યા છે। વેપારીઓને શું થતી હતી? વેપારીઓને પણ આ વખતે સ્ટોકિસ્ટોને પૈસા મળશે, વેપારીઓ તો અમારા જે વેપારીઓ તો સારો એવી કમિશનનું કામ કરેલું છે, પણ હવે જે અમારા મારફતે જે ગોળ નાખે છે સ્ટોકિસ્ટો એને પણ સારું વળતર મળશે।